दर्शक मित्रों आपनु हार्दिक स्वागत छे विराम बाद अने लोक गायक गुजरात सीजन 2 ना आगला स्पर्धक बुलाविए रीटा साधो ने। બેન તમારી રજૂઆત સારી રહી પણ સૂર વિશે પૂછીએ આપણા માનની નિર્ણાયક શ્રી વસલાબેન પાટીલને. વસલાબેન કેવી લાગે આ સૂર આના? રીટાબેન સરસ લાગે છે આજે, અને એમનો એટીટ્યુડ સ્ટેજ પરનો અને વિશ્વાસ એ મને બહુ ગમ્યો. પણ મારા હિસાબે સૂર બેટા બહુ જ ઓછા લાગ્યા હે ને. ઘણી બધી જગ્યાએ, કોઈ એક જગ્યા હોય તો બરાબર છે, પણ આપ સ્પર્ધામાં ઊભા છો તે માટે કહીએ છીએ કે સૂર તરફ ધ્યાન દઈને ખૂબ જ ઓછા લાગ્યા. એટલે એના તરફ ધ્યાન દેવું જરૂરી છે. નેક્સ્ટ ટાઈમ આવો તો એટલું પ્રિપેર કરીને આવજો. બેન ધ્યાન રાખજો આ બધા સૂચનો ખાસ, અને પૂછીએ પંકજભાઈને. પંકજભાઈ, બેને કીધું એ પ્રમાણે અવાજ સ્ટ્રેન્થ થોડો છે, તાકાત થોડો અવાજ છે, પણ સૂરમાં થોડું થોડું રિપેરિંગ માગતો હતો. જી જી જી. અને ફિલિંગ પણ સરસ આવી છે, પણ હવે સૂરમાં થોડું બરોબર ડીપથી ધ્યાન રાખવું પડશે, કારણ કે સ્પર્ધકો બધા તમારી સામે સ્ટ્રોંગ છે. એટલે આભાર પંકજભાઈ. બિહારીભાઈ, ભાઈ હાજી, રીટાબેને ગાયું બાલાવાળા મારી ભેરે રેજો, પ્રયત્ન સારો કર્યો છે. પણ બાર બીજના ધણીને જ્યારે આપણે સંભાળતા હોય ત્યારે એવો સૂર લાગવો જોઈએ કે સીધો એ સાંભળે. અને આજના જમાનાની વાત કરી તો એની યારે એસટીડી લગાડો, એસડી લગાડો, તો એ મોબાઈલથી લાગતા બધા આજકાલના યંત્રો છે. પણ એની હારે જ્યારે બાર બીજના ધણિયારે જ્યારે લગાડવાનો હોય સૂર, ત્યારે તો સીધો શબ્દ અને સૂર એ બે જ લાગતા હોય. અને એ સૂર લાગતો હોય સીધો એને સંભાળીને, તો એ સાંભળે અને હોકારો દે એ બાર બીજનો ધણી કહેવાય. પ્રયત્ન ખૂબ સારો કર્યો છે રીટાબેન, પણ હું બંને નિર્ણાયક શ્રી સાથે સહમત છું, પ્રયત્નની ખૂબ જરૂર છે. આગળના એપિસોડમાં વધારે પ્રયત્ન કરશો તો સફળ રહેશો. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર બિહારભાઈ. રીટાબેન હવે
અમે એવી આશા રાખીએ કે પાલાવાળો તમારા સૂરનું ધ્યાન રાખે, તમારી ભેળો રહે. અને દર્શક મિત્રો, આપને જણાવીએ કે રીટાને કેટલા ગુણ આપ્યા છે આ નિર્ણાયક સ્ત્રીઓએ. વસલાબેન, વસલાબેન 4 ગુણ આપે છે, આભાર. પંકજભાઈ 5 ગુણ આપે છે, ધન્યવાદ. અને બિહારીજી પણ 5 ગુણ આપે છે, ધન્યવાદ. દર્શક મિત્રો, નિર્ણાયકોના નિર્ણય પછી આપણે સ્પર્ધાને આગળ વધારીએ અને બોલાવીએ અંતરા વૈદ્યને. ખૂબ સુંદર રજૂઆત તમારી, મારા વાલાને વઢીને કહેજો. આ ભજન તમને કોણે શીખવાડ્યું છે? આ ભજન મને ધર્માંશુ રાવલે શીખવાડ્યું છે. એટલે મેં તો સાંભળીને જ કર્યું, પણ જે પણ નાની વસ્તુ કે બારીકી હોય એમણે શીખવાડી. મને એમ થાય છે કે તું નાની છો ને નાની નાની વસ્તુ એટલી સહજ રીતે ગાઈ જાય છે તું, એ કદાચ તને પણ ખ્યાલ નહીં હોય. બિહારીભાઈ, કેવી લાગી અંતરાની રજૂઆત? અંતરા જેટલી સુંદર છે એટલી જ સુંદર એની રજૂઆત છે. નાની દીકરી છે, રૂડી રૂપાળી લાગે છે, અવાજ એનો બહુ મીઠો મીઠો છે. પણ બેટા, તને ખ્યાલ છે આ ભજન કોને ગાયેલું છે? એટલે આમ તો મેં
ઐશ્વર્યા દીદી નું સાંભળેલું છે, પણ લતાજી અને ઇસ્માઈલ વાલેરાએ ગાયું છે. વાહ વાહ, વેરી ગુડ, વેરી ગુડ, બહુ સરસ વાત કરી બેટા. તે અભ્યાસ પૂરો કર્યો છે આ ભજન માટે. આ ઇસ્માઈલ વાલેરા એને ગાયેલું છે, અને બિલકુલ જેને કહેવાય ભજનની ભાષામાં કે એકદમ તાર લગાડીને સુર લગાડીને ઇસ્માઈલ વાલેરાએ જ્યારે ભજન ગાયું હતું, આજની તારીખમાં આપણે હજી સાંભળીએ તો હજી આપણી આંખમાં આંસુ આવી જાય. એ એ એ સુરની તાકાત છે. પણ તે જે સુર લગાડ્યા છે એ તે તારા શીખ્યા પ્રમાણે બરોબર સુર છે. તે પ્રયત્ન ખૂબ સારો કર્યો છે, અને એ તારા પ્રયત્નમાં તું સફળ રહી છું, તને અભિનંદન. ખૂબ ખૂબ આભાર બિહારીભાઈ. વર્ષલાબેન, તમારી દીકરીની રજૂઆત કેવી લાગી? કારણ કે હવે તો તમારી દીકરી છે ને. હા હા, મારા દીકરી છે અને લઈ જવાની છું એના મમ્મીને પૂછીને. ખૂબ સરસ ભાઈએ કીધું, એમ મીઠો અવાજ છે, અને તારા ગુરુજીની છાટ. હેમાજી, હેમા દેસાઈ જી અને આશીષભાઈ બંનેની છાટ દેખાય છે તારા સિંગિંગમાં. અને સરસ તને તારી સમજણ વિશે મારે દાદ દેવી છે. પણ મારે એક નાનકડી વાત મેં કોકની સાંભળી છે ને શેર કરવી છે, કે આ ગીત ઇસ્માઈલ વાલેરા સાહેબે જ્યારે ગાયું હતું ત્યારે એ ગીત લતાજી પાસે ગવડાવવાનું હતું, અને અને લતાજીએ જ્યારે સાંભળ્યું એમનું ઓરિજિનલ ગીત તો બિચારાએ કન્ફેસ કરી લીધું કે મારાથી નહીં ગવાય આવું, એટલે આ વાલેરા સાહેબ પાસેથી જ ગવડાવો અને એમની પાસે જ રાખો. એમને કન્વિન્સ કરવા પડ્યા, કારણ કે એમણે કીધું કે આટલું સરસ અને આટલું અઘરું અને આ એક્સપ્રેશન મારાથી આવશે જ નહીં, એટલે જે ગાય છે એમની પાસે. એટલે આપણા લોકગીતની આ તાકાત છે કે આજે દુનિયા પર રાજ કરનારી એક લતા મંગેશકરજીએ પણ આ કન્ફેસ કર્યું હતું કે શી કુડ નોટ સિંગ ધીસ સોંગ. ખૂબ ખૂબ આભાર વસલાબેન. માનનીય મુરબ્બી શ્રી પંકજભાઈ, ખૂબ જ સરસ કહ્યું છે બેટા. તે એકદમ આગળના ગીતોમાં થોડું ઇમ્પ્રોવાઇઝ જોશે, પણ તારી સમજણ અને ઉંમર એ માટે થઈને તારી માટે કોઈ કોમેન્ટ્સ હોય જ ન શકે. વેરી ગુડ, વેરી નાઇસ. દર્શક મિત્રો, અંતરા વૈદ્યની આવી સુરીલી રજૂઆત આપણે માણી અને પૂછીએ આજના નિર્ણાયક શ્રીઓને કે શું નિર્ણય કર્યો છે એમણે. વસલાબેન, વસલાબેન તરફથી તમને મળે છે 6 ગુણ. ધન્યવાદ. ખૂબ ખૂબ ગાડીના ગરગડાથી વધાવશું આપણે નિર્ણાયકોના નિર્ણયને. પંકજભાઈ, પંકજભાઈ તરફથી તમને 7 ગુણ મળે છે. અને બિહારીજી, વાહ બિહારીભાઈ, એ પણ તમને 7 ગુણ આપે છે. ખૂબ ખૂબ આભાર, તમારી ખૂબ સુંદર રજૂઆત રહી. દર્શક મિત્રો, સ્પર્ધાને આગળ વધારતા આપણે એવા કસુંબલ કેફમાં ઘૂંટાઈ રહ્યા છે. ધીરે 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 ઘૂંટાતો ઘૂંટાતો આ રસ પી અને આગળ વધીએ એ પહેલા લઈએ એક નાનકડો વિરામ.